હલો ફ્રેન્ડ, આજે આપણે જે તાજેતરમાં ચીફ ઓફિસરની પરીક્ષા આવવાની છે સુપર ક્લાસ 3 જીપીએસસીની, તો તેના વિશે મહત્ત્વની થોડીક માહિતી તમને જણાવી દઉં. ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે સર, તેના માટે આઈએમપી ટોપિક કેમ ડીવાયએસઓમાં બનાવેલા હતા તેવી રીતના બનાવો, તો આજે હું તમને ખાસ એક જણાવી દઉં. સૌપ્રથમ તમને સિલેબસ વિશે માહિતી આપી દઉં. ટોટલ એક 9 સબ્જેક્ટ છે, એક પેપર લેવામાં આવશે, 150 માર્કનો પેપર છે અને 75 મિનિટનો સમય આપવામાં આવશે, એ તમે ખાસ એક ધ્યાન રાખજો. અને બીજી એક માહિતી તમને જણાવી દો, 9 સબ્જેક્ટમાં તમને સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, ગણિત, કરંટ અફેર અને નગરપાલિકા વિશેની માહિતી પૂછાય છે. આવી રીતના 9 ટોપિક છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને સિલેબસ વિશે ખ્યાલ ન હોય તો તમને જણાવી દઉં, આ 9 સબ્જેક્ટ છે અને આપણે સિલેબસમાં મોસ્ટ મોસ્ટ આઈએમપી કે જે વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે તેના માટે પણ આપણે વિડીયો બનાવેલા છે. તો તમને ખાસ જણાવી દઉં, ડીવાયએસઓ, એસટીઆઈ અને ચીફ ઓફિસર ક્લાસ 3 ત્રણેય 9 સબ્જેક્ટ છે, એક જ છે. જે 8 વિષયો આવે છે તે બધામાં સમાન જ છે. હવે તમને ખાસ એક જણાવી દઉં, એનું આપણે સિલેબસ છે ને એ સરખો જ છે. બધામાં ટોપિકમાં બધાએ સર્ચ કરીને જોયું કયા કયા ટોપિક, કે ડીવાયએસઓ, એસટીઆઈ કે ચીફ ઓફિસર, ત્રણેયમાં ટોપિક સરખા જ છે બધા. તો તમને ખાસ એક જણાવી દઉં, અહીંયા આપણે ડીવાયએસઓમાં જે આપણે સિરીઝ બનાવેલી હતી તે ખાસ જે વિદ્યાર્થી મિત્રો ચીફ ઓફિસરની પરીક્ષા દેવાના છે એની પરીક્ષાની તારીખ તમને જણાવી દઉં, 18/12/2022 છે અને આજ વીકમાં એનો કોલ લેટર નીકળવાના શરૂ થઈ જશે. એટલે ખાસ એક તમારે ધ્યાન રાખવું. હવે તમને જણાવી દઉં કયા કયા વિષયને આપણે ડીવાયએસઓમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકનો વિડીયો બનાવેલા હતા, તો કે આપણે પ્લેલિસ્ટ છે એમાં જીપીએસસી પેપર સબ્જેક્ટ એન્ડ સોલ્યુશન એવી રીતના પ્લેલિસ્ટ બનાવેલી છે. તેમાં જઈને તમે કયા કયા વિષયને જોઈ શકો છો, તો કે સાંસ્કૃતિક વારસાનો આપણે બનાવેલો છે અને સિલેબસ સેમ ટુ સેમ જ છે. એટલે આ વિડીયો જે છે એ તમે જોઈ લેશો તો પણ તમને મહત્ત્વની બાબતો ખ્યાલ આવશે કયા કયા ટોપિક તમારે રિવિઝન કરવાના બાકી છે. સાંસ્કૃતિક વારસાનો વિડીયો બનાવેલો છે, ઇતિહાસનો વિડીયો બનાવેલો છે, ભૂગોળનો, બંધારણનો, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલા વિડીયો આપણે બનાવેલા છે. અને કરંટ અફેર તમને ખાસ જણાવી દઉં, 6 મહિનાનું હોય તે ખાસ એક કરવું અને મેક્સિમમ ઓછો ટાઈમ હોય તો 3 મહિનાનું કરવું, તેની પણ આપણે વિડીયો સિરીઝ ચાલુ છે. અને ગણિત માટે જે વિડીયો બાકી છે તેનો વિડીયો હું તમને કાલ બનાવી આપીશ, જેથી કરીને તમને તેની પણ માહિતી મળી રહે ગણિત માટેની, કે જીપીએસસી ક્લાસ 1-2 હોય કે ચીફ ઓફિસર હોય, ગણિતના કયા કયા ટોપિક જે તમે કરો તો પણ તમારા આરામથી 50 માર્કમાંથી કેટલા માર્ક આવી શકે. જીપીએસસી ક્લાસ 1-2 છે અને 150 માર્ક હોય તો તેમાં 10 માર્કનું મેથ પૂછાતું હોય છે, તો તેમાંથી કયા કયા ટોપિક કરવાથી તમારા મેક્સિમમ માર્ક આવી શકે. અને બીજો એક 9 નંબરનો ટોપિક છે, નગરપાલિકા શહેરીકરણ 74મો સુધારણા યોજનાઓ આવી રીતના છે, તો આનો પણ એક વિડીયો બાકી છે આપણે, તે હું તમને કાલ બનાવી આપી, જેથી કરીને તમારે ચીફ ઓફિસરમાં આ ટોપિકમાંથી કયા કયા ટોપિક કરો તો તમારે મેક્સિમમ માર્ક આ ટોપિકના જે પૂછાય છે તેમાંથી તમારે કવર થઈ જાય. હવે બીજી એક માહિતી ખાસ એક જણાવી દઉં તમને વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 150 માર્કનો પેપર છે અને 75 મિનિટ છે અને બીજી એક આમાં મેન્સ લખવાની આવશે ખાલી, જે 400 માર્કની હોય છે. તો તમારે ખાસ એક આ સુપર ક્લાસ 3ની પરીક્ષા છે, જીપીએસસીની સારી એવી પોસ્ટ છે, તો આ વિદ્યાર્થી મિત્રો તમે આ ટોપિક અનુસાર તમે જો રીડિંગ કરશો તો તમારે મેક્સિમમ માર્ક આવી શકશે. અને આવી રીતના એક આ વિડીયો હતો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતના આગળ તૈયારી કરવી ચીફ ઓફિસરની સુપર ક્લાસ 3 માટે. વિડીયો સારો લાગે તો લાઇક કરવી અને બીજા કંઈ સવાલો હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો, તો તેના માટે પણ વિડીયો ટૂંક સમયમાં લાવવાની કોશિશ કરી. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને આવી નવી નવી સ્ટ્રેટેજી અને પરીક્ષા વિશેની માહિતી નવી નવી મળતી રહે. થેન્ક યુ.